ओके एक्सरसाइज टू फिजिक्स पण फिजिक्स स्टार्ट करता पहला तुम्हारा बेसिक मैथ्स भणवु जरूरी छे पण એમ કહેતા હશે કે મારે બી ગ્રુપ રાખવું તો શા માટે મેથ્સ ભણવું મેથ્સ નથી આવડતું મેથ્સ ઓછું ફાવે એટલે તો બી ગ્રુપ રાખવું પરંતુ એવું નથી જો તમારે 11 સાયન્સ અને 12 સાયન્સ કે નીટ કે જેડબલ કોઈ પણ ની અંદર ફિઝિક્સ તમારું પાવરફુલ કરવું હોય તો તમારે બેઝિક મેથ્સ પાવરફુલ હોવું જોઈએ બેઝિક મેથ્સ સિવાય તમે ફિઝિક્સ ના એક્ઝામ્પલ્સ નહીં લઈ શકો તો પહેલા તો ફિઝિક્સ સ્ટાર્ટ કરતા પહેલા બેઝિક મેથ્સ ભણવું જરૂરી છે જેનું મોટા ભાગનું મેથ્સ તમે 10 માં ની અંદર ભણ્યા છો જેમ કે ત્રિકોણમિતિ છે પછી 9 માં ની અંદર લોગેરિધમ ભણ્યા હા વિકલન સંકલન એ ભણવું પડશે જો કે મેથ્સ માં આવે છે કે બાર સાયન્સ માં પરંતુ તમારે ફિઝિક્સ સમજવા માટે ફિઝિક્સ ના એક્ઝામ્પલ્સ ગણવા માટે તમારે બેઝિક મેથ્સ પણ મોસ્ટ કમ્પલસરી છે એટલે આપણે શરૂઆત ફિઝિક્સ ની મેથ્સ બેઝિક મેથ્સ નો કન્સેપ્ટ થી કરશું જો એ કન્સેપ્ટ તમારા પાવરફુલ હશે કમ્પ્લીટ હશે તો તમારે ફિઝિક્સ માં કઈ પ્રોબ્લેમ નહીં આવે ફિઝિક્સ ના એક્ઝામ્પલ્સ માં કઈ પ્રોબ્લેમ નહીં આવે બાકી જો તમારું બેઝિક મેથ્સ નબળું હશે ફિઝિક્સ ગમે તો આવડતું હશે તો તમને પ્રોબ્લેમ આવશે માટે બેઝિક મેથ્સ ની શરૂઆત આપણે ત્રિકોણમિતિ થી કરીએ ત્રિકોણમિતિ થી કરીએ ત્રિકોણમિતિ ની અંદર તમે ભણ્યા છો ઘણી વસ્તુ તમે ભણ્યા છો ઘણી વસ્તુ નવી છે હું તમને કહીશ તો જેની અંદર તમે કાટકોણ ત્રિકોણ ની અંદર પાયથાગોરસ નો નિયમ ભણ્યા કાટકોણ ત્રિકોણ એબીસી હોય તો પાયથાગોરસ નો નિયમ તમે કહી શકો કે આ તમને આવડે છે કે કર્ણ નો વર્ગ બાકીની બે બાજુના વર્ગ ના સરવાળા છે તો એટલે કાટકોણ ત્રિકોણ એબીસી માં જો આ ખૂણો થીટા નો તો આ થીટા ની આ જે બાજુ છે એ સામેની બાજુ છે આ જે બાજુ છે એ પાછળની બાજુ છે અને કાટખૂણા ની સામેની બાજુ એ કર્ણ છે એટલે કર્ણ AC નો વર્ગ બે બાજુના વર્ગોના સરવાળા જેટલો છે એ વસ્તુ તમને ખબર છે જો આ ખૂણો લઉં સપોઝ કે આલ્ફા લઉં તો આ એની સામેની બાજુ થશે આ એની પાછળની બાજુ થશે અને આ કર્ણ થશે પાયથાગોરસ નો નિયમ એ જ થશે યાની કે કાટકોણ ત્રિકોણ ABC માં આ 3 સેન્ટીમીટર છે આ 4 સેન્ટીમીટર છે તો કર્ણ AC પાયથાગોરસ નો નિયમ લાગુ 5 સેન્ટીમીટર થશે આ કાટકોણ ત્રિકોણ ABC છે જો આ 1 સેન્ટીમીટર છે આ 1 સેન્ટીમીટર છે તો AC √2 સેન્ટીમીટર થશે દાખલા તરીકે કાટકોણ ત્રિકોણ છે આ 5 મીટર છે આ 12 મીટર છે તો આ 13 મીટર થશે તો આ વસ્તુ તમને આવડે છે પરંતુ હવે અમુક કાટકોણ ત્રિકોણના આ જે પેર છે આ જોડી છે તો કે 3 4 5 ની પેર જોડી છે એ યાદ જ હોવી જોઈએ એક એક રૂટ 2 ની એક જોડી છે એ યાદ જ હોવી જોઈએ 5 12 અને 13 ની એક જોડી છે આ પછી આ 12 હોય આ 5 હોય કર્ણ 13 થાય તો એક તમારે યાદ રાખી લેવાનું છે બેઝિક વસ્તુ તમે ભણ્યા આની અંદર કે sin થીટા બરાબર તો કે sin થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એની સામેની બાજુ લો તો AB ના છેદમાં AC cos થીટા બરાબર પાછળની બાજુના છેદમાં કર્ણ જેને હું BC ના છેદમાં શું કહી શકું AC tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાછળની બાજુ અથવા સામેની બાજુ શું છે AB ના છેદમાં BC હા tan થીટા ને પણ તમને ખબર છે tan થીટા ને sin થીટા / cos થીટા પણ કહેવાય એ વસ્તુ તમને ભણી ગયા છો હા sin થીટા નો વ્યસ્ત હોય તો એને cosec થીટા કહેવાય cos થીટા નો વ્યસ્ત હોય તો એને sec થીટા કહેવાય જેને કર્ણ ના છેદમાં પાછો અને tan થીટા નો વ્યસ્ત છે ને cot થીટા કહેવાય તો એ વસ્તુ બેઝિક વસ્તુ તમને ખબર છે આ અમુક સૂત્રો એ તમને ખબર છે જેનો આપણે ઘણી વખત યુઝ આવશે તો કે ભાઈ sin² થીટા प्लस cos² थीटा बराबर 1 થાય તો મારે સાબિત કરવું હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ લાઈન ડાબી બાજુ લો જે AB² AC² BC² AC² AC² પ્લસ આ લો તો AB² BC² AC² 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 ઉડી ગયા બરાબર 1 એટલે આ રહે છે સાવ
यानी હવે કેમ આવ્યું એનું અહીંયા ભણવાનું નથી ઈ મેથ્સ માં આવે પણ ફિઝિક્સ ની અંદર તમારે યાદ જ રાખી લેવાનું કે sin² θ + cos² θ = 1 થાય હા બીજું sec² θ - tan² θ = 1 થાય આ યાદ રાખી લેવાનું sec² θ ને કરતા બનાવો 1 + tan² θ સાબિત કરો તો આ રીતે તમે સાબિત કરી શકો એની કોઈ જરૂર નથી યાદ રાખવાનું છે અને હા cos x² θ माइनस कोट स्क्वायर थीटा बराबर ही बनता है। तो बेसिक सूत्र तुम्हारे फिजिक्स माटे हम याद रखे दीजिए वाला। अब उपरांत त्रिकोणमिति के अंदर तुम्हें खूणाओ जो है आ सके साइन त्रीस एकना छेद मा बे साइन पिस्तालीस एकना छेद मा वर्गमूल मा बे जो फिजिक्स के अंदर खूब ज उपयोग आवे छे તમે 10 માં અંદર એવું કરતા કે એક યાદ રાખે ને પછી પાછળ રોકટાઉન ની અંદર કોષ્ટક બનાવી રાખતા ને પછી ગણતા પણ હવે 11 12 26 માં ને તમારા માઇન્ડ માં જોવું જોઈએ એમ કે sin 30 તો કવર હા 1 / 2 sin sin વર્ગમૂળ માં 3 ના છેદ માં આવે બટી ઈ રીતે તૈયાર કરી નાખો કે માઇન્ડ ની અંદર ગોઠવાય જ જવા છે તમારે અત્યાર સુધી જે ખૂણો હતો એ અંશ માં જ મપાતો પરંતુ હવે ફિઝિક્સ માં ખૂણો રેડિયન માં પણ માપવા वर्तुळ જો હું આખું વર્તુળ પરિભ્રમણ કરીને પાછો હતો ત્યાં આવું તો એનો કુલ ખૂણો કેટલો થાય 360 થાય એ વસ્તુ તમને ખબર છે અને હા અહીંયા ખૂણાઓ વિષમ ઘડી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર જઈ લેવાના યાની દાખલા તરીકે આ એક રેફરન્સ અક્ષ છે એક એક્સ અક્ષ જેને રેફરન્સ અક્ષ તરીકે લઈએ અને અહીંયા બી હું બી પાસે પહોંચું ત્યારે મેં આ રેફરન્સ અક્ષ આ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે 30 અંશ છે આ રેડિયન માં ફેરો આવે હા હું અહીંયા પહોંચું એટલે કેટલા થાય 90 અંશ અહીંયા પહોંચું એટલે 180 અંશ કારણ કે આ 90 આ 90 90 વત્તા 90 180 જો અહીંયા પહોંચું એટલે 90 પાછા એટલે કેટલા થાય 270 અંશ છે અને પાછો અહીંયા પહોંચું એટલે પાછા 90 કેટલા થઈ જાય 360 અંશ થઈ જાય પરંતુ ખૂણાનું એક સૂત્ર છે ચાપના છેદમાં ત્રિજ્યા ખૂણાનું એક સૂત્ર છે ચાપના છેદમાં ત્રિજ્યા યાની 360 અંશનો ખૂણો છે તો એની ચાપ એટલે આખી ચાપ થાય આખી ચાપ એટલે એનો પરિઘિત્ર તો પરિઘ શું છે 2 પાઈ અને છેદમાં ત્રિજ્યા કેટલી થઈ r છે યાની 360 અંશ 360 અંશ એટલે 2 પાઈ રેડિયન થાય યાદ રાખજો 360 અંશ એટલે 2 પાઈ રેડિયન તો એક અંશ એટલે કેટલા ધારો કે x છે તો હું x ને કરતા બનાવું તો 2 પાઈ ના છેદમાં 360 થાય એટલે 180 થાય તો કેટલા થાય પાઈ ના છેદમાં 180 એટલે મેં હમણાં જ કીધું હતું કે એક અંશ એટલે કેટલા થાય પાઈ ના છેદમાં 180 રેડિયન યાદ રહે કે ન રહે કઈ વાંધો નહીં પરંતુ આ યાદ જ રાખવાનું છે કે એક અંશ એટલે પાઈ ના છેદમાં 180 રેડિયન તો હા એક રેડિયન એટલે કેટલા અંશ રેડિયન ને કરતા બનાવું 180 ઉપર જાય પાઈ છેદમાં તો યાદ રાખજો એક રેડિયન એટલે 180 ના છેદમાં પાઈ અંશ યાની કે જો 30 અંશ હોય તો 30 અંશ ને કેટલા રેડિયન કહેવાય તો જો 30 અંશ બરાબર ખાલી જગ્યા રેડિયન તો કે 30 અંશ અને 1 અંશ એટલે કેટલા પાઈ ના છેદમાં 180 0 0 કે 3 6 બધા એટલે કેટલા પાઈ / 6 રે યાની 30 અંશ એટલે કેટલા પાઈ / 6 રે યાની 90 અંશ એટલે કેટલા રેડિયન તો કે 90 અંશ અને 1 અંશ એટલે કેટલા પાઈ ના છેદમાં 180 રેડિયન 0 0 ગયા 9 તો 18 અને યાદ રાખશો 90 અંશ એટલે પાઈ / 2 રેડિયન એની 180 અંશ એટલે કેટલા રેડિયન તો કે 180 અંશ અને 1 અંશ એટલે પાઈ / 180 રેડિયન
Gracias.